નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે અને ધોરણ 10 ના ટોપર્સ સાથે આપણે પાછા મળીશું. હેતવી ચૌધરીને, હેતવી આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. હેતવી ભુલકા ભવન શાળાની વિદ્યાર્થીની છે અને તેણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે. સાથે તેમના પ્રિન્સિપાલ અને અહીંયા એમના માતા અને પિતાશ્રી પણ ઉપસ્થિત છે. આ બંનેનું પણ સ્વાગત કરું છું. સાહેબ, આપનું પણ સ્વાગત કરું છું. અને આપણે આજે વાત કરીશું ડાયરેક્ટ હેતવી સાથે જ. હેતવી, તે આ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે, તેના માટે શું કર્યું? મેં એના માટે પ્રિપેરેશન કરી હતી. પ્રિપેરેશનમાં હું રાઇટિંગ પ્રેક્ટિસને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપતી હતી. આ ઉપરાંત જે કંઈ ટોપિક યાદ ના રહે તો એના માટે કીવર્ડ, આ ઉપરાંત ટ્યુશન ને સ્કૂલનું પણ એટલું જ માર્ગદર્શન. તે સિવાય બીજું બીજું તો હું કહી શકું કે મને વાંચવાનો પહેલેથી શોખ છે, એટલે એ વાંચવા માટે મારા નાના અમરજીભાઈ જે જોઈ એમણે મને પ્રેરણા પૂરી પાડી હતી. બસ ત્યાંથી મને વાંચવાની એમ લત લાગી ગઈ છે. વાહ, ખૂબ સરસ. એટલે દાદાની પહોંચી બરાબર છે એમ ને? દાદાનો હાથ કર્યો છે બરાબર, એવું કહી શકાય. બરાબર. તને બીજો શું શોખ છે? એ સિવાય મને આ ગાવાનો શોખ છે. ઓ, શું વાત છે. તો તારું કોઈ ફેવરિટ ગીત સંભળાવો અમને. એક લાઈન. ગુલામી આંખે જો તેરી દેખી, શરાબી એ દિલ હો ગયા, સવાલો મુજકો ઓ મેરે યારો, સબરના મુશ્કિલ હો ગયા. વાહ, તો ભળવા સાથે ગાવાનો પણ આટલો શોખ છે અને આટલું સરસ ગાય છે. તારો અવાજ પણ ખૂબ સરસ છે. તારે આગળ જઈને શું બનવું છે? આગળ જઈને મારે સીએ બનવું છે. ખૂબ ખૂબ શુભેચ્છા તને, તું સીએ બને એવી. તારા મમ્મી પપ્પાનો સપોર્ટ તને કેવો રહ્યો હતો? ખૂબ જ વ્યવસ્થિત. એમ કહી શકાય કે જ્યાં મને જરૂર પડે ત્યાં મારા મમ્મી પપ્પા મને માર્ગદર્શન પૂરું પાડતા હતા. જી, એ લોકો ખૂબ જ સપોર્ટિવ છે. જી, સપોર્ટિવ તો બધાના જ મમ્મી પપ્પા હોય, પણ કંઈક એક્સક્લુઝિવ તારા માટે કંઈક કર્યું હોય, સ્પેશિયલી કંઈક કર્યું હોય એવું કંઈક? હા, મારા મમ્મીએ મારા માટે જોબ છોડીને વિચારી. શરૂઆતમાં કોન્ફિડન્સ ઓછો હતો, પણ સ્કૂલના ટીચર્સનું માર્ગદર્શન પ્લસ ટ્યુશન, રાઇટિંગ પ્રેક્ટિસ કે જે કંઈ પણ એને આપવામાં સોંપવામાં આવતું હતું એ એકદમ સિન્સિયરલી હતી. એને મારે કશું જ એને કહેવું નથી પડ્યું, ફક્ત એની સાથે બાજુમાં બેસવાની કે ઊભા રહેવાની મેં આખું વર્ષ ઈચ્છા રાખી હતી. અને એ મુજબ જ્યારે પણ એનું માઇન્ડ અટકતું હતું ત્યાં આવીને એને હું આગળ લઈ જતો હતો. ઇનસિક્યોર ના ફીલ થાય એ માટે સતત હું છું ને, આ એક લાગણી બાપ તરીકે એને આપી છે. મતલબ પિતા તરીકેની જવાબદારી આપણે પૂર્ણ પૂરેપૂરી નિભાવી છે. જી, આપણે માતાજી સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ ચૌધરી. આપ શું કરો છો? હું એસએમસીમાં લેબોરેટરી ટેકનિશિયન હતી, પણ એક વર્ષથી મેં અમારી બેબીના માટે મેં બીઆરએસ મૂક્યું છે. વાહ, ખૂબ સરસ. મતલબ દીકરીના કેરિયર માટે આપણે બીઆરએસ મૂકીને એને, એટલે તો જ આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકી છે. ખૂબ સરસ. આપને, આપ માતા છો એટલે એવું દીકરી માટે લાગણી હોય જ શકે અને હોવી જ જોઈએ. ખૂબ સરસ. વિજયભાઈ, હવે આપની પાસે આવીશ અને આપની પાસેથી ખાલી હવે મારે એક જ જાણવું છે કે જે પણ આપણા વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમને જોઈ રહ્યા છે તો એ લોકો સારું રિઝલ્ટ મેળવવા માટે એમણે શું કરવું જોઈએ? આપણે એક બે ટીપ્સ આપીશું. સૌથી પહેલા તો હેલ્થ વાઇઝ બહુ સાઉન્ડ રહેવું જરૂરી છે. જી, કારણ કે તમે અને હું પણ કદાચ નિબંધમાં તો આપણે હેલ્થ ઇઝ વેલ્થ એવું લખતા હોઈએ છીએ. જી, પણ નવી પેઢીને એટલા માટે કહેવું પડે કારણ કે એ લોકો એક તો કોમ્પિટિશનના યુગમાં છે, એટલે એક ભાઈ તો એમને ઓલરેડી કોમ્પિટિશનમાં હોય જ. અને એ કોમ્પિટિશનમાં આગળ નીકળવા માટે ઘણી વખત અને ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ જે આહાર વિહારની ટેવો છે સારી ટેવો એમાંથી વિચલિત થઈ જતા હોય છે. એટલે જ્યારે ખરેખર લડવાનો સમય આવતો હોય ત્યારે હેલ્થ એમને સાથ ના આપે. અને ફિઝિકલી તમે બરાબર ના હો તો મેન્ટલી પણ મુશ્કેલી પડે, કારણ કે મેમરી તમે રિકોલ નહીં કરી શકો, તો રિકોલ નહીં થાય તો રાઇટિંગ બરાબર ના થાય.
એટલે એક્ચ્યુઅલી મારા તમામ જે નવી પેઢી છે હવે પછી જે બોર્ડમાં આવશે એ લોકોને પણ આ માધ્યમથી એટલું કહું છું કે જ્યારે તમે પ્રાઇમરી કક્ષાએ પેરેન્ટ્સ બી જે લોકો જોઈ રહ્યા હોય મારી ખાસ એક વિનંતી કે શરીરની કાળજી અને એમાં જે કંઈ પૂરતો એને આહાર અને ઊંઘ જે કંઈ છે એમાં એક સાતત્યપૂર્ણતા આવે એ જરૂરી છે કારણ કે તો જ મારું અંગત પોતાનું માનવું છે આઈ મે બી રોંગ પણ આ પહેલી અને મહત્વની ટીપ્સ છે અને બીજી જે ટીપ્સ છે એ જે કંઈ અભ્યાસક્રમ છે એને કોઈની સાથે સરખામણી કર્યા વગર તમારી જેટલી ક્ષમતા છે એને મેક્સિમમ ઉપયોગમાં લઈને તમે અભ્યાસને કન્ટિન્યુ રાખવાની કોશિશ કરો એમાં બ્રેક ના પડે બિલકુલ ખૂબ જ સરસ આપણે વિદ્યાર્થી મિત્રો તમને ટિપ્સ પણ મળી ગઈ છે આગળ જતા આગળ બોર્ડમાં તમારું રિઝલ્ટ સારું આવે એ માટે આપણે ટિપ્સ પણ આપી છે અને આવી જ રીતે આવા કાર્યક્રમો આપ અમારી ચેનલના માધ્યમ દ્વારા જોતા રહેજો તો તમને ઘણું બધું ચેનલ થકી જાણવાનું પણ મળશે અને જાણ્યા પછી તમને એમાંથી આગળ કેવી રીતે વધવું છે એ પણ તમને તક મળશે ફક્ત તમારે કરવાનું છે અમારા ફેસબુક પેજને લાઈક કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો ફરીથી બીજા વિદ્યાર્થીઓ સાથે પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર.